नमस्कार बाळ मित्रों, टीचर एज नरेटर अंतर्गत आजनी बाळ वार्तामां हूँ प्रकाश कुमार सोलंकी आप सौनुं स्वागत करूं छूं। आजनी आपणी वार्तानुं नाम छे राजाना कान। तो शुरू करिए। घणा समय पहेलानी वात छे, एक राज्य हतुं जेमां एक राजा हतो अने राजानो खास वाळ कापनारो हतो। परंतु राजानो खास वाळ कापनारो हमेशा चिंतामां रहेतो, दुखी दुखी रहेतो, कोई साथे वात करतो नहीं। जारे पण राजाजीना वाळ कापवाना होय त्यारे ते राजमहल मां जाय, वाळ कापे, परत आवतो रहे, पण क्यारे कोई साथे वात करे नहीं अने बोले नहीं, अने हमेशा गुमसुम चुपचाप अने डरेलो रहे। एना मित्रो पण पूछे कि भाई शुं तकलीफ छे तने, केम आम चुपचाप रहे छे, पण क्यारे कोई ने कई जवाब ना आपे। एक दिवस जारे राजाजीना वाळ कापी अने परत आव्यो अने घरे बैठो हतो ત્યારે એની પત્નીએ પૂછ્યું કે તમને તકલીફ શું છે, તમે તો રાજાજીના વાળ કાપવા જાઓ છો, તમને તો પૈસા પણ ઘણા બધા મળે છે, તેમ છતાં તમે આટલા ડરેલા અને ચૂપચૂપ કેમ રહો છો? વાળ કાપનારે કહ્યું કે હું તને કંઈ કહી શકું એમ નથી। પત્નીએ કહ્યું, નહીં, તમારે મને વાત તો કરવી જ પડશે, તકલીફ શું છે? વાળ કાપનારે કહ્યું, ઠીક છે, ચાલ સાંભળ। एक दिवस जारे हूँ राजाजीना वाळ कापवा माटे गयो हतो अने जारे वाळ कापतो हतो, राजाजीने तो लांबा लांबा वाळ छे, अचानक मैं शुं जोयुं, राजाजीना कान तो गधेड़ा जेवा छे। राजाजीने जेवी खबर पड़ी गई, राजाजीए मने कही दीधुं के जो वाळ कापनारा ते कोईने पण वात करी छे तो तारू माथुं कापी देवामां आवशे। हवे हूँ कोईने केम वात करूं? राजाजीए चोखी ना पाड़ी छे, तारे बीजा कोईना वाळ पण कापवाना नथी, तारे बीजा कोई साथे वात पण करवानी नथी, अने जो गाममां कोईने खबर पड़ी तो तारू माथुं कापी देवामां आवशे। हवे तो वाळ कापनारनी पत्नी पण डरी गई, अरे रे, आवुं ते होतुं हशे कई, पण छतां ए विचार करवा लागी कि शुं करवुं। वाळ कापनाराए तेनी पत्नीने पण कह्युं कि जो तू कोईने वात ना करती, जो तू कोईने वात करीश ने तो राजाजी मारुं माथुं कापी नाखशे। दिवसों पसार थवा लाग्या। वाळ कापनारनी पत्नी विचारती हती कि मारे कोईने तो वात करवी पड़शे, पण कोने करवी? वाळ कापनारना घरनी बाजूमां एक आंबलीनुं झाड, एटले पत्नीने विचार आव्यो, चलो कोई माणसने नहीं पण हुं आंबलीना झाडने तो वात करी शकुं। एथी ए आंबलीना झाडने जईने वात करे छे कि राजाजीना कान तो गधेड़ा जेवा छे, लांबा लांबा छे। थोड़ा समय पछी રાજ્યમાં એક ઉત્સવ હોય છે, એ ઉત્સવ માટે નગારા, નગારાની દાંડીઓ વગેરે બધું બનાવવાનું હોય છે। રાજાજીના સૈનિકો અને માણસો નગારા તો બનાવે છે, પણ નગારા બનાવવા માટે દાંડીઓ શોધતા હોય છે, અને આ દાંડીઓ શોધતા શોધતા એકવાર વાળ કાપનારાના ઘરની નજીકથી પસાર થાય છે અને આંબલીનું વૃક્ષ જોવે છે અને વિચારે છે, અરે વાહ, શું સરસ વૃક્ષ છે, આ વૃક્ષની ડાળીઓની દાંડીઓ તો ખૂબ સરસ બનશે, અને એ દાંડીઓમાંથી એ લોકો નગારાઓની તૈયારી કરે છે। રાજ્યમાં ઉત્સવ શરૂ થાય છે। રાજાજી તો મોટો મુકુટ પહેરેલો છે, સરસ એવા કપડાં પહેરેલા છે અને બહાર નીકળે છે, અને સૈનિકો છે નગારા વગાડવાનું શરૂ કરે છે। અને આ નગારાની દાંડીઓ શેમાંથી બનેલી હતી? પેલા આંબલીના વૃક્ષમાંથી। કયું આંબલીનું વૃક્ષ? જેને પેલા વાળ કાપનારની પત્નીએ વાત કરી હતી। હવે જેવો જ ઉત્સવ તૈયાર થાય છે, શરૂ થાય છે, અને જેવા જ દાંડીઓ નગારા પર પડે છે, નગારામાંથી અવાજ આવવાનો શરૂ થાય છે, રાજાજીના કાન કેવા ગધેડાના જેવા। રાજાજી તો સ્તબ્ધ થઈ ગયા, બધા લોકો સ્તબ્ધ થઈ ગયા, અરે આ કોણ બોલ્યું, આ કોણ બોલ્યું? ફરીવાર સૈનિકો નગારા વગાડે છે અને ફરીવાર અવાજ ઉત્પન્ન થાય છે, રાજાજીના કાન કેવા ગધેડાના જેવા। રાજાજી તો ગુસ્સે થઈ ગયા, ફરીથી ગુસ્સે થઈને પોતાના મહેલમાં જતા રહે છે, પેલા વાળ કાપનારને બોલાવે છે, વાળ કાપનારને કહે છે કે આજે તો તારું માથું કાપી દેવામાં આવશે, સાચું બોલ, તે કોને વાત કરી હતી? વાળ કાપનારનો રડતો રડતો વાત કરે છે કે રાજાજી, સાચું કહું છું, મેં કોઈને વાત નથી કરી, માત્ર મારી પત્નીને વાત કરી હતી। રાજાજી એની પત્નીને બોલાવે છે, તે કોને વાત કરી હતી, સાચું કહેજે? વાળ કાપનારની પત્ની કહે છે, તો મેં તો માત્ર આંબલીના વૃક્ષને વાત કરી હતી, મેં કોઈને વાત નથી કરી। રાજાજી નક્કી કરે છે કે આજે તો તમારા બંનેના માથા કાપી દેવામાં આવશે। માથા કાપવાની શરૂઆત થાય છે, તૈયારીઓ થવા લાગે છે, પણ કોઈને ખબર નથી કે ભાઈ શા માટે આ પતિ પત્નીના માથા કપાવવાના છે। એ સમયે ગામમાં એક ચતુર વ્યક્તિનું આગમન થાય છે, એને આ બાબતની જાણ થાય છે કે અરે
આજે તો રાજ્યમાં કોઈ પતિ પત્નીના માથા કપાવવાના છે એ જઈને રાજાને મળે છે, આખી વાત જાણે છે અને રાજાને સમજાવે છે કે રાજાજી તમારા કાન લાંબા હોય કે ગધેડા જેવા હોય તેનાથી શું ફેર પડે છે, સાચો રાજા તો એ જ કહેવાય કે જે પોતાની પ્રજાને સાચવે। રાજા કેવો છે, દેખાવે કેવો છે જરૂર નથી, રાજા પોતાની પ્રજા માટે કેવો છે એ મહત્વનું છે, પોતાની પ્રજાને સાચવે છે કઈ રીતે એ મહત્વનું છે। રાજાને પોતાની ભૂલ સમજાય આવે છે, તે પતિ પત્નીને માફ કરે છે અને કહે છે કશો વાંધો નહીં, આજથી તું બીજાના વાળ પણ કાપી શકે છે, હું તને કંઈ નહીં કહું। બાળમિત્રો, આ વાર્તામાંથી આપણને એવો સાર મળે છે કે કોઈ પણ વ્યક્તિમાં કંઈ પણ ખામી હોય એ મહત્વનું નથી, ખામી દરેક વ્યક્તિની અંદર રહેલી જ છે, પણ આપણે આપણી ખામીઓને સ્વીકારીએ, એનો વિરોધ કરવાને બદલે આપણા અંદર રહેલી ખામીઓને કઈ રીતે સુધારી શકાય, આપણા અંદરની ખામીઓને સ્વીકારી અને આપણામાં સારી બાબતો શું છે એને આગળ કઈ રીતે લાવી શકાય એ આપણે જીવનમાં શીખવું જોઈએ। ફરી મળીશું નવી વાર્તા સુધી, ત્યાં સુધી આવજો।